નમસ્કાર હું સોલંકી ઇન્દ્રરાજ સ્પેશિયલ ટીચર્સ આઈડીએસએસ આજે દેખીશું જ્ઞાને તાલીમ સેન્સરી ટ્રેનિંગ વિકલાંગતા આંખની વિકલાંગતા દ્રષ્ટિની ક્ષતિ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આંખ ન હોવી દ્રષ્ટિ ન હોવી એટલે આપણે જે બધું કાર્ય કરે છે એંસી ટકા આંખ દ્વારા લર્નિંગ થતું હોય છે શીખતા હોઈએ છે હોય આંખ જ ના હોય તો એંસી ટકા શીખવવું કેવી રીત જ્યારે પંદર ટકા કાન દ્વારા પાંચ ટકા અન્ય ઇન્દ્રિયો દ્વારા હવે પંચાણું ટકા લર્નિંગ આંખ અને કાન દ્વારા થતું હોય છે તો અંધ વ્યક્તિને કેવી રીત શીખી શકે આ માટે પાંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને પોતાની આવડત પોતાની જરૂરિયાત પ્રમાણે યોગ્ય ઉપયોગ કરીને ને પ્રાપ્ત થતું જ્ઞાન વ્યંજન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે આ માટે ઓરિયન્ટેશન અને મોબિલિટી ખૂબ જ જરૂરી છે ઓરિએન્ટેશન દ્વારા અને મોબિલિટી દ્વારા વ્યક્તિના ઘણો વિકાસ થાય છે તેના કૌશલ્યમાં વધારો થાય છે અને સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે હરીફરી શકે છે સમાજમાં ભળી શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્ઞાન મેળવવા નોકરી કરવા એ જઈ શકે છે સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે ને આ ખૂબ જ જરૂરી છે વાલી મિત્રો ને પોતાનું બાળક અંધ હોય તો આ ટ્રેનિંગ એના જીવન માટે ખૂબ જ જરૂરી છે ઓરિયન્ટેશન એ પોતાની આજુબાજુના વાતાવરણ વિશે સમજવું જાણવું અનુભવવું તેનું આજુબાજુનું વાતાવરણ છે એ વિશે સમજવું અનુભવું અને જાણે મોબિલિટી છે વ્યક્તિ સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે હલનચલન કરી શકે હરીફરી શકે મુવમેન્ટ કરી શકે આ બંનેનો સમન્વય કરીને વ્યક્તિ સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે હરીફરી શકે છે એમાં ઘણું બધું ઉપયોગી છે ઓરિયન્ટેશન અને મોબિલિટીમાં એક છે આપણી જ્ઞાનેન્દ્રિયો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયો દ્વારા યોગ્ય રીતે તેનો ઉપયોગ કરીને ઘણું બધું શીખી શકીએ છીએ આપણા કૌશલ્યો વધારી શકીએ છીએ આપણા જીવનો આત્મવિશ્વાસ વધારી શકીએ છીએ આપણે બધાની સાથે હરીફરી શકીએ છીએ સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે સામાન્ય રીતે આપણે નાક કાન જીભ ત્વચા આંખ આંખ તો આપણી છે ને પ્રજ્ઞાચક્ષુસીએ એના માટે આપણે સુગંધ દ્વારા ધાણેન્દ્રિય દ્વારા કાન સાંભળવા શ્રવેન્દ્રિય જીભ સ્વાદ સ્વાદેન્દ્રિય દ્વારા અને ત્વચા સ્પર્શ સ્પર્શ દ્વારા ને હાથ પગના સ્નાયુઓના હલનચલનથી જે અનુભૂતિ થાય છે તે કાઇનેસ્થેટિક સેન્સ આ બધાનો સમય કરીને એનો ઉપયોગ કરીને આ બધી ઇન્દ્રિયનો ઉપયોગ કરીને આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ સમજ કેળવી શકીએ છીએ મેળવેલા જ્ઞાનના અનુભવથી આપણે આપણું કાર્ય રોજિંદુ કાર્ય જીવન જીવી શકીએ છીએ બાળકને જ્ઞાનેન્દ્રિયનું સ્વામિક અને વ્યક્તિગત તેમજ તેની ક્ષમતામાં વધુમાં વધુ અભિવૃદ્ધ કરવા અને એના કૌશલ્ય વધારવા અને અન્ન બાળકમાં આ ટ્રેનિંગ આપ્યા પછીનો આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ વધારો એ ખૂબ જ જરૂરી છે તો સ્વતંત્ર રીતે પોતાની આવનારી પરિસ્થિતિનો સંપન્ન કરી શકશે પૂર્ણ કરી શકશે નિભાવી શકશે અન્ન બાળક પોતાને દૈનિક કાર્યો હર હલનચલન એક જગ્યાથી બીજી જગ્યાએ જવું સાથી મિત્રો સાથે વાર્તાલાપ કરો એ સહજ અને સરળ બને છે આ ટ્રેનિંગ દ્વારા એક નાક દ્વારા આપણે સ્મેલ લઈ શકીએ છીએ કાન દ્વારા આપણે સાંભળી શકીએ છીએ જીભ દ્વારા આપણે સ્વાદ મેળવી શકીએ છીએ અને ત્વચા દ્વારા આપણે સ્પર્શ કરી શકીએ છીએ આ બધાનો ઉપયોગ કરીને આપણે સ્વતંત્ર રીતે સુરક્ષિત રીતે આપણું કાર્ય કરી શકીએ છીએ અન્વ્યક્તિ અન્ન બાળક પોતાનું કાર્ય રોજિંદુ કાર્ય દૈનિક પ્રક્રિયા એક જગ્યાથી બીજા જગ્યાએ સમાજ સાથે અનેક કાર્યો કરી શકે છે તો પર્સ પર્સ દ્વારા વ્યક્તિ ઘણું બધું શીખી શકે છે પર્સથી બધો અનુભવ મેળવી શકે છે બ્રેલ એ પર્સ દ્વારા જ શીખાય છે મુખ્ય આધાર પર્સ છે પર્સ દ્વારા કોઈ બી વસ્તુ વિશે માહિતી મેળવી શકે છે આપણી ઘરની બધી વસ્તુઓ ટેબલ ખુરશી ટીવી એ બધું પર્સ દ્વારા સમજાવી શકીએ છીએ દિવાલને પર્સ દ્વારા તે એક જગ્યાથી બીજા જગ્યાએ જઈ શકે છે પર્સ દ્વારા તે ટીવી રેડિયો મોબાઈલ એ ચાલુ બંધ કરી શકે છે લાઇટની સ્વિચ પણ ચાલુ બંધ કરી શકે છે એટલે આપણે આપણી ઘરની દરેક વસ્તુઓ વિશે એને પર્સ કરાવી અને એને ઓરિએન્ટેશન કરાવવું જોઈએ પર્સ કરાવીને એને પૂરેપૂરો ખ્યાલ આપવો જોઈએ તરત એને ખ્યાલ આવી જશે કે વસ્તુ ક્યાં પડી છે કેટલી દૂર છે એટલે પહેલાં આપણા ઘરથી એને બધી વસ્તુનો પર્સ કરાવવો જોઈએ પછી ફળિયા વિશે માહિતી આપવી જોઈએ આજુબાજુના વાતાવરણ વિશે માહિતી આપવી જોઈએ એ રીતે પર્સ દ્વારા દરેક વસ્તુ નાની મોટી આકાર તેનો આકાર કયો કયો છે તે પણ પર્સ દ્વારા જાણે છે નાની છે મોટી છે ઊંડી છે બરાબર એ તમે પર્સ દ્વારા શીખવાડી શકશો દરેક વસ્તુનો પર્સ દ્વારા એ સહલાઈથી શીખી શકે છે બીજું છે કાન સાંભળવું શ્રમેન્દ્રિય આ ઇન્દ્રિય દ્વારા તે વસ્તુનો અવાજ છે સાંભળીને એના વિશે જાણકારી મેળવી શકે છે વસ્તુનો જુદો જુદો અવાજ વધારે અવાજ ઓછો અવાજ એકદમ ઘોંઘાટ વધારે અવાજમાંથી ઓછો ઓછો અવાજ થતો જાય એ વિશે એને જાણકારી આપવી જોઈએ પૂરેપૂરી કઈ વસ્તુનો કેવો અવાજ આવે છે સામાથી કયો અવાજ આવે છે તે વિશે પૂરેપૂરી જાણકારી આપવી જોઈએ વિવિધ સાધનોનો અવાજ વિવિધ સ્થળમાં આવતો અવાજ મંદિરનો અવાજ કોઈ બસ સ્ટેન્ડનો અવાજ રેલવે સ્ટેશનનો અવાજ જુદી જુદી જગ્યાઓનો અવાજ વિશે એને જાણકારી આપો તો એ પૂરેપૂરું સમજી જાય છે દૂરથી આવતો અવાજ એને ખ્યાલ આવશે કે ધીમો અવાજ થતો જશે દૂરથી આવે છે અવાજ તે દૂરનું ડિસ્ટન્સ વિશે ખ્યાલ આવશે કેટલું દૂરનું છે એકદમ નજીકથી આવવા આવે તેનો નજીકનું અંતરનો ખ્યાલ આવશે પાસેથી તેમ બોલશે વ્યક્તિ પછી થોડો દૂર જઈને વાત કરશે વ્યક્તિ એની પછી એનાથી દૂર જઈને વાત કરશે વ્યક્તિ એનો ખ્યાલ આપો બે ત્રણ જોડે વાતચીત કરતા હોય ત્રણ ચાર વ્યક્તિ વાતચીત કરતા હોઈએ એક પછી એક વ્યક્તિ બોલે તો કેટલે કેટલે દૂર ઊભા છે એ વ્યક્તિ એ વિશે ખ્યાલ આવશે જમણી બાજુથી આવતો અવાજ ડાબી બાજુથી આવતો અવાજ સામેથી આવતો અવાજ કે પાછળથી આવતો અવાજ અવાજથી સાંભળીને તરત બતાવી શકશે આપણા ઘરમાં આપણા કુટુંબ મેમ્બરના અવાજ એ સહેલાઈથી જાણી શકે છે એ ઘરમાં બેઠો એને આપણા કોઈ વ્યક્તિ આવીને બોલે રોજિંદો એ અવાજ સાંભળતો હશે તરત નામ દઈ દેશે આ વ્યક્તિ છે ઘરમાં બેઠો હોયને બહારથી અવાજ આપી બોલાવીએ એને જોરથી સ્વાદ કરીએ તે તરત જાણશે કે આ અવાજ બહારથી આવે છે ને બહાર બોલાવે છે ઘરમાં બેઠે ને કોઈ આવતું હો ઘરમાં પ્રવેશ કરતો હોય તો તરત એને ખબર પડશે કે કોઈ વ્યક્તિ આવી રહ્યો છે ઘરમાં આવી રહ્યો છે એટલે અવાજની દિશા જાણી શકશે અવાજ ક્યાંથી આવે છે કોનો અવાજ છે એ જાણી શકશે જુદા જુદા પક્ષીનો અવાજ સંભળાવવાનો જુદા જુદા પક્ષીઓ કેવો કેવો અવાજ કરે છે વાજિંત્રનો અવાજ સંભળાવવાનો કયા કયા વાજિંત્રો કેવો કેવો અવાજ એનો અવાજ કયો છે એવો જૂથનો એ ખ્યાલ આવશે હવે દબાવતો અવાજ કે એકદમ અવાજ આવે ને ધીમે 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 અવાજ જતો રહે એકદમ રિક્ષા જતી હોય રિક્ષાનો અવાજ આવતો હોય ને બાજુમાંથી ટ્રક પસાર થાય તો ટ્રકનો અવાજ મોટો થાય ને રિક્ષાનો અવાજ દબાઈ જાય છે રિક્ષાનો અવાજ દબાઈ જાય છે એટલે ખ્યાલ આવે કે આ રિક્ષાનો અવાજ દબાઈ જાય તો એના પાછળ રિક્ષાને અવાજ ટ્રક નીકળી એ ખ્યાલ આવશે એકદમ અવાજ થતો હોય ને ધીમે ધીમે અવાજ બંધ થઈ જાય તો આપણે હવે ટાયરમાંથી ટ્યુબમાંથી હવા ભરેલી હોય ને એકદમ ધીમે ધીમે નીકળતી હશે તો જોરથી આવતો અવાજને ધીમે ધીમે ઓછો થઈ જશે રિક્ષાનો અવાજ સાયકલનો અવાજ સાયકલ જતી હોય તેનો અવાજ રિક્ષા જતી હોય તેનો અવાજ કાર જતી હોય ત્યાં તેનો અવાજ ટ્રક જતી હોય તેનો અવાજ એ જુદા જુદા અવાજ ઓળખાઈને એને ખ્યાલ આવશે કે કઈ વસ્તુનો કયો અવાજ છે પછી તમે ડીપ અંદરથી આવતો અવાજ કે કૂવામાં પથ્થર નાખો અને પછી એકદમ અવાજ આવશે રિફ્લેક્ટ થતો અવાજ પડઘો પડે છે તો કોઈ ખાલી રૂમમાં કે પર્વતવાળી જગ્યામાં તમે એક સંવાદ કરશો તો પાછળથી બીજો આવશે એક અવાજ કરશો તો ફરીથી એનો ઇકો થઈને અવાજ આવશે ડબલ ડબલ અવાજ સંભળાવશે એ રીતે એનો ખ્યાલ આપો કે કયા કયા અવાજ કેવી રીતે આવે છે અને કેવી રીતે ખ્યાલ આવે એક જ જગ્યાથી જુદા જુદા અવાજો આવતા હોય છે બસ સ્ટેન્ડ હોય તો જુદા જુદા અવાજ ઓળખવા પડે છે ગાડીનો અવાજ આવે વ્યક્તિનો અવાજ આવે વેપારી કંઈ વેચતો હોયનો હોય એનો અવાજ આવે ફેરિયાનો અવાજ આવે જુદો જુદો બસ સ્ટેન્ડમાં આવ્યો બસનો અવાજ આવે રિક્ષાનો આવે વ્યક્તિઓનો આવે મંદિરમાં આવે એ રીતે જુદી જુદી જગ્યાને જુદો જુદો અવાજ આવતો હોય છે તે એને એ પૂરેપૂરો ખ્યાલ આપીએ તેને ખ્યાલ આવી જશે કે અવાજ ક્યાંથી આવે છે સ્વાદ સ્વાદેન્દ્રિય આ બી ખૂબ જરૂરી છે સ્વાદેન્દ્રિય એનો બી આપણે પર્સ કરવાથી જે વસ્તુ સમજાતી નથી એ વસ્તુ સ્વાદ દ્વારા આપણે ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ એક સરખી લાગતી વસ્તુ એને કેવી રીતે જાણવું તો સ્વાદ દ્વારા જીભ દ્વારા આપણે તે વસ્તુ વિશે જાણી શકીએ છીએ એને સમજાવવું પડે બુરું ખાંડ અને મીઠું એક જ સરખું લાગતું હોય છે પણ એ તો ચાકશે ખાશે તો તરત એને ખ્યાલ આવી જશે કે આ મીઠું છે કે આ છે તેવી જ રીતે ગળપણ ગળવી વસ્તુ તો ખાંડમાંથી ગળપણ આવે છે ગોળમાંથી પણ ગળપણ આવે છે અને મધ મધમાંથી પણ ગણપણ આવે છે તો એ કરીને પણ સ્પર્શ દ્વારા બી સમજી શકશે અને એ ચાખીને સ્વાદ દ્વારા પણ એ જાણી શકશે ક્યાં કઈ કઈ વસ્તુ છે ખાટું તુરું તીખું મોળું એ જુદા જુદા સ્વાદ દ્વારા એને ઓળખાણ આપવી પડે કે કઈ વસ્તુનો કયો સ્વાદ આવે છે ને શું છે મરચું એકદમ તીખું લાગશે મરચું પાવડર મીઠું પાવડર ખાંડનો પાવડર જીરુંનો પાવડર પાવડર બધા સરખા સરખા છે પણ એ સ્વાદ દ્વારા એ ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ કઈ છે સ્મેલ સુગંધ નાક ને સ્મેલ દાનેન્દ્રિય તો સ્વાદ દ્વારા આપણે ખ્યાલ આવે છે ને દાણેન્દ્રિય દ્વારા પણ આપણે એ વિશે વસ્તુ વિશે આપણે જાણી શકીએ છીએ ધાનેન્દ્ર દ્વારા આપણે સૂંઘીને વસ્તુ વિશે જાણી શકીએ છીએ કે કઈ વસ્તુ શું છે મરચામાંથી સુગંધી આવી દાણામાંથી સુગંધી આવી લીલા લીંબુની સુગંધી મોસંબી સંતરાની સુગંધી પાઇનેપલની સુગંધી આદુની સુગંધી વિવિધ શાકભાજી ફ્રૂટ બગીચો ફૂલ એ બધાની સુગંધ દ્વારા આપણે